गुड मॉर्निंग बाळ मित्रों, चलो आज आपणे तमारो मनपसंद विषय लेशुं गणित गमत। तेमां चेप्टर 8 वधु भारे कोण ते आपणे शीखी गया छे। हवे तेनुं गणित रिविजन आपणे करीशुं, ते चेप्टरनुं आपणे रिविजन करीशुं। तेमां जुओ, तमारे पण तमारी रफ बुकनी अंदर प्रश्न 1 सूचना मुजब करो ए रीते लखतुं जवानुं छे अने समजतुं जवानुं छे। जो पहेलो प्रश्न छे सूचना मुजब करो, तेमा आपणे अनुमान करवानुं छे के अनुमान करो। अहीं आपणे लखीशुं अनुमान करो। शुं अनुमान करीशुं के कोने भारे के कोने वधारे मोटी बेगनी जरूर पड़शे। कोने वधारे मोटी बेगनी जरूर पड़शे के जरूर छे, तेमां आपणे पहेलुं लखीशुं। जो 1 किलोग्राम रू के 1 किलोग्राम लोखंड। चलो कौन कैसे बाळ मित्रों, 1 किलोग्राम रू के 1 किलोग्राम लोखंड बराबर शू आवशे बाळ मित्रों? 1 किलो रू ने वधारे बेगनी जरूर पड़शे मोटी बेगनी के लोखंड ने? तो आपणे कही शकीए के 1 किलोग्राम रू, कारण के रू थैली में भरीए तो थैली मोटी जोईए अने लोखंड भरीए 1 किलो तो थैली नानी जोईए, एटले आपणे कही शकीए 1 किलोग्राम रू। हवे बीजू छे 1 किलोग्राम गोळ के 1 किलोग्राम पॉपकॉर्न, तो केने मोटी बेगनी जरूर पड़शे बाळ मित्रों? एक किलोग्राम गोळ के 1 किलोग्राम पॉपकॉर्न? तो आपणे जवाबमां लखी शकीए 1 किलो पॉपकॉर्न, कारण के गोळने ओछी जग्યા જોઈએ અને પોપકોર્નને થોડી મોટી જગ્યા જોઈએ, તો 1 કિલોગ્રામ પોપકોર્ન। હવે જુઓ 1 કિલોગ્રામ બટાટા કે 1 કિલોગ્રામ દાળ, અહીંયા કઈ વસ્તુની મોટી બેગની જરૂર પડશે બાળ મિત્રો? તો આપણે કહી શકીએ 1 કિલોગ્રામ બટાટા, અહીંયા આપણે લખીશું 1 કિલોગ્રામ બટાટા। હવે છે પ્રશ્ન 2 સૂચના મુજબ કરો, તેમાં જુઓ ક્રમ વજન તેનાથી ડબલ લખવાનું છે અને તેનાથી અડધું, અહીંયા વજન આપેલું છે તેનાથી ડબલ એટલે 1 કિલોગ્રામ છે તેનું ડબલ અને 1 કિલોગ્રામ છે તેનું અડધું। હવે જુઓ બાળ મિત્રો, અહીંયા 1 કિલોગ્રામ તેનું વજન ડબલ થશે 2 કિલોગ્રામ, તો અહીંયા આપણે લખીશું 2 કિગ્રા, તેનું અડધું કેટલું થશે બાળકો? ત્યાં થશે 500 ગ્રામ। તેના પછી 10 કિલોગ્રામ, તો તેનું ડબલ થશે 20 કિલોગ્રામ, અને તેના પછી તેનું અડધું થશે 10 કિલોગ્રામનું અડધું થશે 5 કિલોગ્રામ એટલે 5 કિગ્રા। પછી 50 ગ્રામ, હવે જુઓ અહીંયા કિલો નથી આપેલું 50 ગ્રામ, તો 50 ગ્રામનું ડબલ થશે 100 ગ્રામ, તેનું અડધું 50 ગ્રામનું અડધું થશે 25 ગ્રામ। અહીંયા કિલોનો ઉપયોગ કરવામાં આવેલો નથી, અહીંયા ખાલી અમસ્તા ગ્રામ જ છે। 8 કિલોગ્રામ, હવે તેનું ડબલ થશે 16 કિલોગ્રામ, અને 8 કિલોગ્રામનું અડધું થશે 4 કિલોગ્રામ। હવે જુઓ 300 ગ્રામ, તેનું ડબલ થશે 600 ગ્રામ, અહીંયા ગ્રામ આપેલું છે, 300 ગ્રામનું અડધું થશે 150 ગ્રામ,
અહીંયા આપણે લખીશું 150 ગ્રામ. તેના પછી આપેલું છે 400 ગ્રામ. 400 ગ્રામનું ડબલ થશે 800 ગ્રામ. 800 ગ્રામ. હવે 400 ગ્રામનું અડધું થશે 200 ગ્રામ. પછી 20 ગ્રામ આપેલું છે તો 20 ગ્રામનું ડબલ થશે 40 ગ્રામ. અને 20 ગ્રામનું અડધું થશે 10 ગ્રામ. અહીંયા આપણે ગ્રામ કિલોગ્રામ વિશે શીખી ગયા. વજન કેટલું છે તેનું ડબલ કેટલું થશે અને અડધો કેટલું થશે, વજનનું ડબલ અને વજનનું અડધું કેટલું થશે તે આપણે શીખી ગયા. હવે જુઓ પ્રશ્ન 3. તમે જાણતા હોય તેવી 50 કિલોગ્રામ વસ્તુ કરતાં તમે જાણતા હોય તેવી 50 કિલોગ્રામ કરતાં વધુ વજનવાળી વસ્તુઓની યાદી કરો. એટલે વસ્તુઓમાં બધું આવે, પશુ પક્ષી પછી નિર્જીવ વસ્તુઓ તેની અંદર બધું આવી શકે. તો આપણે પહેલાં લખીએ ગાય 50 કિલો કરતાં આપણે વધુ વજનવાળું લેવાનું છે તેમાં આપણે ગાય, કારણ કે તે 50 કિલો કરતાં વધારે હોય. પછી બીજું આપણે તેમાં લખી શકીએ હાથી, તે પણ વધારે વજનમાં હોય. પછી તિજોરી, મોટી તિજોરી હોય ને બાળમિત્રો, તેની અંદર આપણે લખી શકીએ 50 કિલો કરતાં વધારે તિજોરી. પછી અહીંયા આવશે જીપ, ગાડી, બસ, એ બધી વજનમાં વધારે હોય. પછી ઘોડો, આવી અનેક વસ્તુઓ આપણે અનુમાન કરી શકીએ કે 50 કિલો કરતાં વધારે હોય તેવી વજનવાળી વસ્તુઓની યાદીમાં આપણે લખી શકીએ. હવે આવશે તમે જાણતા હોય તેવી 50 કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુઓની આપણે યાદી બનાવવાની છે. હવે જુઓ આપણે પહેલાં જોયું 50 કિલોગ્રામ કરતાં વધુ વજનવાળું, અને હવે આપણે લખીશું તમે જાણતા હોય તેવી 50 કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુની આપણે યાદી બનાવવાની છે. તો અહીં આપણે લખી શકીએ સફરજન, તેના પછી આવશે દફતર, એ હોય ને 50 કિલોગ્રામ કરતાં ઓછો વજન હોય. પછી બિલાડી, અહીંયા પણ જુઓ બાળમિત્રો વસ્તુઓ આપેલી છે તેમાં તમે પ્રાણીઓ પક્ષીઓ કે નિર્જીવ વસ્તુઓ ગમે તે લઈ શકો. સફરજન, દફતર, બિલાડી, પછી સસલો, તે પણ વજનમાં ઓછું હોય. પછી તડબૂચ, તેના પછી કંપાસ, તમારા દફતરની અંદર હોય ને તે 50 કિલોગ્રામ કરતાં ઓછો હોય એટલે આપણે લખી શકીએ કંપાસ. પછી જામફળ, પુસ્તક, ચોક, ડસ્ટર, આવી અનેક વસ્તુઓ તમે લખી શકો છો જે અનુમાન કરી અને તમારે લખવાનું છે કે 50 કિલોગ્રામ કરતાં ઓછી હોય. હવે પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેમાં પહેલું છે કઈ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈએ. ચાલો બાળમિત્રો આપણે શીખી ગયા છીએ કે કઈ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈએ. જુઓ રૂ, ગોળ કે ખાંડ, અહીંયા આવશે રૂ. અહીંયા આપણે રાઈટ કરીશું કારણ કે રૂ દેખાવમાં મોટું હોય એટલે જે રૂ કિલો એક રૂ તમે બેગની અંદર ભરો ત્યારે તેને મોટી બેગની જરૂર પડે છે. તેના પછી બીજું, નીચેનામાંથી કોનું વજન વધારે છે. જુઓ કૂતરો, ગાય કે હાથી. હવે જુઓ વજનની અંદર કૂતરો નાનો હોય એટલે તેનું વજન ઓછું હોય, દેખાવમાં ગાય પણ હાથી કરતાં નાની છે તો તેનું વજન ઓછું હોય. હવે આપણે અનુમાન કરી શકીએ કે હાથીનું વજન તો વધારે હોય એટલે આ 3 પ્રાણીઓમાં હાથીનું વજન વધારે છે.
तेना पछी एक तड़बूज चार केरी, एक तरबूज बराबर चार केरी होय तो पांच तरबूज बराबर कितला थशे। जो एक तरबूज नी सामे आपणे चार केरी वजन में राखी तो पांच तरबूज नी सामे कितली केरीओ जोशे बाळ मित्रों, तो चार पंचा वीस, तो अहीं आवशे वीस। हवे अहीं आपेलू छे प्रश्न पांच, सूचना मुजब करो। हवे जुओ, दस किलोग्राम करता ओछा वजनवाड़ा त्रण प्राणियोंना नाम लखो। आपणे आगळ शीखी गया छीए तेमां आपणे ओछू जे दस किलोग्राम करता ओछू होय तेवा प्राणियोंना नाम लखीशुं। तेमां पहेलुं आपणे लखशुं गलूडियुं। पछी बीजू ससलो, कारण के ते दस किलोग्राम करता ओछा वजनवाड़ा प्राणियों में आवे छे। अने त्रीजू छे बिलाड़ी। हवे एज रीते वजन काटानो उपयोग थतो होय तेवी त्रण जग्यानो नाम लखो। तमे मम्मी साथे खरीदी में जता होय के घरनी वस्तुओ लेवा जता होय त्यां तमे जोयुं हशे के वजन काटानी अंदर दुकानदार वजन करीने आपे छे तेवा त्रण जग्यानुं नाम आपणे लखीए। जो अहीं आपणे लखीशुं शाकभाजी, कारण के शाकभाजी लेवा जईए त्यारे शाकभाजी वजनमां आवे। पछी कंदोईनी दुकान, कंदोईनी दुकाने जईए मीठाई लेवा त्यारे पण ते वजनमां ज आपे छे। अने ત્રીજું છે, અહીં આપણે ત્રીજું લખી શકીએ ફળ। જો તમે ફળ લેવા જાઓ તો તે પણ વજનમાં હોય। ગાય, ઉંદર અને બિલાડી અને હાથીને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો। જો બાળમિત્રો, અહીં આપણે વજનમાં તેમના વજનને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। તો બાળમિત્રો, આપણે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકીએ? જેમ ઉંદરનું વજન નાનું હોય, પછી તેનાથી થોડું વધારે, તેનાથી વધારે અને તેનાથી વધારે। પહેલાં અહીંયા જે પ્રાણીઓ આપેલા છે તેમાં સૌથી વજનમાં ઓછું શું છે તો આપણે લખી શકીએ ઉંદર। તેના પછી બીજું તેનાથી થોડું વધારે એટલે બિલાડી, તેના કરતાં થોડું વધારે એટલે ગાય અને સૌથી વધારે એટલે હાથી। જુઓ બાળમિત્રો, અહીંયા આપણે ગણિત રિવિઝન ચેપ્ટર 8 વધુ ભારે શું, વધુ ભારે કોણ એ આપણે શીખી ગયા। ઓકે, થેન્ક યુ।